તમે ક્યારે વિચાર્યું છે કે ધરતીના 70% ભાગમાં માત્ર પાણી જ છે? છતાંય લગભગ 200 કરોડની વસ્તી પાણીની અછતનો સામનો કેમ કરી રહી છે? તમે કહેશો કે આવું એટલા માટે થાય છે કારણ કે દરિયાનું ખારું પાણી પીવા લાયક નથી. પરંતુ જો આ ખારા પાણીને પીવા લાયક બનાવવામાં આવે તો? નમસ્તે, હું છું ધ્રુવી આચાર્ય. આજે જાણવું જરૂરી છે કે આખરે વોટર ક્રાઇસિસની પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ રહી છે, વિશ્વના કેટલા દેશો પર આને લઈને ખતરો મંડરાઈ રહ્યો છે, અને શું દરિયાના પાણીને પીવા લાયક પાણી નથી બનાવી શકાતું. ગરીબી, જેનો સીધો અર્થ છે આર્થિક રીતે પછાત. પરંતુ કેટલાક એવા દેશો છે જે પૈસાથી સમૃદ્ધ છે પરંતુ વોટર પોવર્ટી એટલે કે પાણીની ગરીબીથી પીડાઈ રહ્યા છે. વોટર પોવર્ટીનો સીધો સંબંધ પીવા લાયક પાણીની કમી અને આનાથી બગડતી પરિસ્થિતિથી છે. મીડિયા રિપોર્ટ મુજબ વિશ્વભરમાં 70 એવા દેશો છે જે વોટર પોવર્ટીનો શિકાર છે. આ લિસ્ટ દર વર્ષે વધી રહ્યું છે. બીજી તરફ યુનાઇટેડ નેશન્સના રિપોર્ટ પર નજર કરીએ તો દુનિયાની 200 કરોડથી વધુની વસ્તી પીવા લાયક પાણી માટે વલખા મારે છે. પાણીની આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક દેશો દરિયાઈ પાણી તરફ વળી રહ્યા છે, એટલે કે ખારા પાણીને શુદ્ધ કરીને પીવા લાયક બનાવવામાં આવી રહ્યું છે. આવું થઈ રહ્યું છે ડિસેલિનેશન પ્રોસેસથી. કેવી રીતે, ચાલો જાણીએ. દરિયાના ખારા પાણીને પીવા લાયક બનાવવા માટેની 2 પોપ્યુલર રીત છે. એક થર્મલ એટલે કે ગરમ કરીને, અને બીજી મેમ્બ્રેન લેયરથી પાણીને ફિલ્ટર કરીને. થર્મલ પ્રોસેસની વાત કરીએ તો આમાં પાણી ગરમ કરવાથી મીઠું નીચે રહી જાય છે અને પાણી વરાળ બની જાય છે. આ જ વરાળને એકત્ર કરીને પીવા લાયક પાણી બનાવવામાં આવે છે. જો કે આ પ્રોસેસમાં ઘણી એનર્જીનો ઉપયોગ થાય છે, આના કારણે તે મોંઘું પણ છે. તો બીજો વિકલ્પ છે મેમ્બ્રેન ટેકનોલોજી, જેમાં પાતળા પટલની મદદથી પાણીમાંથી મીઠાને ગાળવામાં આવે છે. આ રિવર્સ ઓસ્મોસિસ દ્વારા થાય છે, જેમાં ખારા પાણી પર બહારથી દબાણ કરીને મીઠું અલગ કરવામાં આવે છે. તે થર્મલ પ્રક્રિયા કરતા સસ્તી છે. આજે વિશ્વભરના 20,000થી વધુ પ્લાન્ટ્સ દરરોજ ખારા પાણીથી શુદ્ધ પાણીમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં મિડલ ઇસ્ટ અને નોર્થ અમેરિકાના દેશો સૌથી આગળ છે. અહીંયા આ ખારા પાણીમાંથી લગભગ 47% શુદ્ધ પાણીનો પ્રોડક્શન થઈ રહ્યું છે. યુરોપિયન યુનિયનનો સૌથી ગરમ અને સૂકો દેશ સાયપ્રસ આ ટેકનોલોજીની મદદથી કમાલ કરી રહ્યો છે. અહીંયા ડિસેલિનેશન પ્રોસેસથી 80% પીવાના પાણીની ભરપાઈ થાય છે. પરંતુ સવાલ એ થાય કે શું આ પ્રોસેસમાં કોઈ નુકસાન ખરું? આને સાયપ્રસના એક્ઝામ્પલથી સમજીએ. દેશમાં આવા 4 ડિસેલિનેશન પ્લાન્ટ છે, જેના કારણે દેશની 5% ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ થાય છે અને સમગ્ર દેશના 2% ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન પણ આ 4માંથી જ થાય છે. આ સાથે ડિસેલિનેશનની આ પ્રોસેસ લગભગ 103 મિલિયન ક્યુબિક મીટર કચરો પેદા કરે છે. તેમાં રહેલું મીઠું દરિયાઈ જીવસૃષ્ટિને સતત નુકસાન પહોંચાડી રહ્યું છે, કારણ કે પાણીથી અલગ થયેલું મીઠું ક્યાંકથી ફરી દરિયામાં જઈ રહ્યું છે. ઘણા દેશોએ આ સમસ્યાનો સામનો કરવાના રસ્તાઓ પણ શોધી કાઢ્યા છે, જેમ કે ડિસેલિનેશન પ્રોસેસ માટે રિન્યુએબલ એનર્જી સોર્સનો ઉપયોગ, તો ટ્રીટમેન્ટમાંથી નીકાળવામાં આવતા કચરાને ઇન્ડસ્ટ્રી અને એગ્રીકલ્ચરમાં ઉપયોગ કરવો. પરંતુ આને લગતા રિસર્ચ હજુ શરૂઆતના સ્ટેજમાં છે. આ સિવાય પ્રોડક્શન અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ એક પડકાર છે. જો આમાં ઘટાડો કરવામાં આવે તો ઘણા દેશોમાં વોટર ક્રાઇસિસ ખતમ થઈ શકે છે. આજે જાણવું જરૂરીમાં છે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા અને વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.